વેકેશન ખુલવાના પ્રથમ દિવસે હોંશે હોંશે આવેલા નર્મદાના બદામ ગામની વલ્લભ વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મંદિરના ઓટલા પર બેસીને ભણવાનો વારો આવ્યો હતો શાળાના આચાર્યએ કથિત ભ્રષ્ટાચાર કરી વિદ્યાર્થીઓના નાણાં હડપ કરી ગયા હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો અને શાળાને તાળાબંધી કરી ગ્રામજનોએ આચાર્યની બદલી અન્યત્ર કરવાની માંગ સાથે ડીડીઓથી માંડીને ઉચ્ચ સત્તાધીશો સુધી રજૂઆત કરી હતી જેનો ઉકેલ ન આવતા દસ ડિસેમ્બરથી શાળાને તાળાબંધી કરી હતી જે વેકેશન ખુલવાની સાથે પણ યથાવત રહ્યું જેને કારણે શિક્ષકોએ શાળાની બહાર આવેલા મંદિરના ઓટલે બેસી વિદ્યાર્થીઓને ભણાવવા પડ્યા શાળામાં તાળાબંધી જણાતા મેં ગામ લોકો અને સભ્ય શ્રીઓ સાથે સમજાવટ કરી પરંતુ તાળાબંધી ચાલુ રાખી છે તેથી શાળાની બહાર આવેલા મંદિરના ઓટલા ઉપર બેસી અને જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું શૈક્ષણિક કાર્ય ન બગડે એ માટે તમામ સ્ટાફે મંદિરના ઓટલે બેસી ફરજ નિભાવવાની અમને ફરજ પડી છે બોલો આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતા ભદામ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જયંતી ટેલરના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ સંબંધિત અધિકારીઓને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હતી આચાર્ય સામે નક્કર પગલા ન ભરાતા ગામ લોકોએ શાળા શરૂ થવા દીધી ન હતી અને આગામી સમયમાં કોઈ પગલા ભરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે ગામ ખાતે પ્રાથમિક શાળાની અંદર કથિત ભ્રષ્ટાચાર થયેલો છે એના માટે ગામના લોકોએ છેલ્લા મહિનાથી સખત આંદોલન ચલાવ્યું છે અને બધા સાધનિક કાગળો કરીને પુરાવા રજૂ કર્યા તપાસોમાં બી પુરાવા બહાર આવ્યા છતાં પણ ડીપીઓને શિક્ષણાધિકારી દ્વારા કોઈ પણ એના પગલાં લેવામાં આવતા નથી તેથી ગ્રામ લોકોએ ભેગા થઈને તાળાબંધી કરવાની ફરજ પડી છે અને સાથે સાથે જો આ ન્યાય નહીં મળે તો એનો બધો જ તંત્ર પર અસર પડશે અહીંયા ચૂંટણીનો લોકો બહિષ્કાર કરશે છેલ્લા એક માસથી શાળામાં ચાલતા ગેરવહીવટ અંગે ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી હતી જે બાદ તપાસ થઈ હતી પરંતુ આચાર્ય સામે કોઈ પગલાં ન ભરાતા ગ્રામજનોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે પરંતુ આ બધા વચ્ચે વિદ્યાર્થીનું ભાવિ બગડી રહ્યું છે તેનું શું જેસ દોશી વીટીવી નર્મદા